તો કઈ રીતે આ કાર ચંદ્રની સપાટી પર ચલાવવામાં આવી હતી કોણે ચલાવી હતી નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું મૂન બગીની પૃથ્વીથી ત્રણ પોઈન્ટ ચોર્યાસી લાખ કિલોમીટર દૂર વર્ષો પહેલા મૂન બગી દોડ્યું હતું એટલે કે ચંદ્રની સપાટી પર કાર ચલાવવામાં આવી હતી તો કઈ રીતે આ કાર ચંદ્રની સપાતી પર ચલાવવામાં આવી હતી કોણે ચલાવી હતી શું છે સમગ્ર બાબત તે વિશે વાત કરીએ ચંદ્રયાન ચંદ્રની ઝડપી ગતિએ ચાલી રહ્યું છે દરેક ક્ષણે આ યાન ભારતની આશાઓ સાથે ચંદ્રની વધુ નજીક જઈ રહ્યું છે આવી સ્થિતિમાં ચંદ્ર પરથી આવતી તમામ માહિતીઓને લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે ચંદ્ર પર પાણી જીવન સાથે જોડાયેલા તમામ પ્રશ્નો હંમેશા લોકોના મનમાં આવતા રહ્યા છે છે અને તેને લઈને આજે પણ ચાલુ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમને ચંદ્ર પર કાર ચલાવવાનો મોકો મળે તો આ અનુભવ કેવો હશે જો અત્યાર સુધી તમે આ વિશે વિચાર્યું ન હોય તો એકવાર વિચાર કરજો આજે અમે તમને એક એવી વ્યક્તિ અને તે ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જેણે નહીં માત્ર પૃથ્વીથી લગભગ ત્રણ લાખ કિલોમીટર દૂર ચંદ્ર સુધીનો પ્રવાસ કર્યો પરંતુ ચંદ્રની સપાટી પર કાર પણ ચલાવી અમે વાત કરી રહ્યા છીએ ડેવિડ રેન્ડોલ્ફ સ્કોટની જેમણે પોતાના જીવનના પાંચસો ને કલાક અને ચોપન મિનિટ અવકાશમાં વિતાવ્યા છે અને વર્ષ ઓગણીસો એકોતેરમાં એપોલો પંદર મિશન દરમિયાન ચંદ્રની સપાટી પર વાહન ચલાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે આ કોઈ સામાન્ય પરંતુ તે એક મૂન રોવર વાહન હતું જેને ચાંદ પર કરવામાં રહેલી શોધમાં મદદ માટે બનાવવામાં આવ્યું હતું સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ડેવિડ રેન્ડોલ્ફ સ્કોટ કોણ હતા તેની તો આ વાત છે એકત્રીસ જુલાઈ ઓગણીસો એકોતેર ની જ્યારે સ્કોટે ચંદ્ર પર વાહન ચલાવ્યું હતું અને તે આવું કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ હતા છ જૂન ઓગણીસો ના રોજ અમેરિકન એન્જિનિયર ટેસ્ટ પાઇલટ અને નાસાના અવકાશ યાત્રી ડેવિડ રેન્ડોલ્ફ સ્કોટના જન્મ થયો હતો સ્કોટ એપોલો ફિફ્ટીન મિશનના કમાન્ડર તરીકે ચંદ્ર પર ચાલનારા સાતમા વ્યક્તિ બન્યા જે ચોથું માનવ સહિત ચંદ્ર ઉત્તરાયણ હતું

ઉડાનનું સંચાલન પણ કર્યું હતું તેથી તેમને ચંદ્ર મિશનનો પૂર્ણ અનુભવ પણ હતો સ્કોટે વર્ષ ઓગણીસો ને કમાન્ડર જેમ્સ મેકડીવીટ અને મૂન મોડ્યુલ પાયલટ રશિયલ સ્ક્વેટકાટની સાથે એપોલો નાઇન માટે કમાન્ડ મોડ્યુલ પાયલટ તરીકે પણ સેવા આપી જે સંપૂર્ણ રીતે રૂપરેખાંકિત કરવામાં આવેલા એપોલો અવકાશયાન દ્વારા પૃથ્વી ઓર્બિટલ ક્વોલિફિકેશન અને વેરિફિકેશન ટેસ્ટને પૂર્ણ કરનારું પ્રથમ એપોલો મિશન હતું. એપોલો 15 મિશન અને ચંદ્રની સપાટી પર ડ્રાઇવિંગની વાત કરીએ. તો 26 જુલાઈ 1971 ના રોજ એપોલો 15 ને સવારે 9:34 વાગ્યે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવ્યું. આ સમય ત્યાંનો સ્થાનિક સમય છે. આ મિશનમાં રેન્ડોલ્ફ સ્કોટ લૂનર મોડ્યુલ પાયલટ જેમ્સ ઇરવિન અને કમાન્ડ મોડ્યુલ પાયલટ આલ્ફ્રેડ વર્ડેન આ મિશનમાં સામેલ હતા લગભગ ચાર દિવસની મુસાફરી પછી સ્કોટ અને ઇરવિન હેડલીની આ ટીમ ચંદ્રની સપાટી પર રિલે નામની ખીણ નજીક એપેનાઇન પર્વતોના પાયા પર ઉતરી સપાટી પર ઉતર્યા પછી પહેલા આ ટીમે મૂન રોવરની મદદથી આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ તરફ તેમને લુનર મોડ્યુલ થી દૂર સુધી મુસાફરી કરવાની મંજૂરી મળી ચંદ્રની સપાટી પર વિસ્તરેલા હેડલી રિલે અને એપેનાઇન પર્વતોના કેટલાક ભાગોના સેલેનોલોજિકલ અવલોકનો કરવા માટે પોતાના ઉપકરણોને લઈ જવા માટે સ્કોટ અને ઈર્વેને રોવર વન નો ઉપયોગ કર્યો આ દરમિયાન તેમણે ચંદ્રની સપાટી પરથી લગભગ બ્યાસી કિલો ચંદ્ર સામગ્રી એકત્ર કરી કેવું હતું ચંદ્રની સપાટી પર ચાલનારું વાહન તેની વાત કરીએ તો લુનર રોવિંગ વ્હીકલ એલ આર વી જેને મૂન બગી તરીકે પણ ઓળખવામાં આવે છે તે મે ઓગણીસો ને ઓગણસિત્તેર થી વિકાસ હેઠળ છે જેની જવાબદારી બોઈંગને આપવામાં આવી હતી બોઇંગ એ જ અમેરિકન કંપની છે જે વિશ્વભરમાં એરોપ્લેન રોટરક્રાફ્ટ રોકેટ સેટેલાઇટ ટેલિકોમ્યુનિકેશન સાધનો અને મિસાઇલોની ડિઝાઇન ઉત્પાદન અને વેચાણ કરે છે જો કે એલઆરવી વિશે વાત કરીએ તો ચંદ્રની સપાટી પર ઉતરતી વખતે તેનું વજન બસો નવ કિલોગ્રામ હતું અને બે અવકાશયાત્રીઓ અને તેમના સાધનો વહન કરતી વખતે તેનું વજન સાતસો કિલોગ્રામ હતું આ ફરતા વાહનના દરેક પૈંડામાં બસો ડબલ્યુ ક્ષમતાની ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે દસ થી બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાતું હતું જો કે કોઈ પણ અવકાશ તેને ચલાવી શકતો હતો પરંતુ તેને ચલાવવાની જવાબદારી કમાન્ડરને આપવામાં આવી હતી ખાસ વાત એ છે કે આ લુનર રોવિંગ વ્હીકલ માત્ર સત્તર મહિનામાં તૈયાર કરવામાં આવ્યું હતું અને તે ચંદ્રની સપાટી પર કોઈપણ સમસ્યા વિના સરળતાથી દોડ્યું હતું લુનર રોવિંગ વ્હીકલનો ઉપયોગ કરીને એપોલો ફિફ્ટીન અવકાશયાત્રીઓએ ત્રણ અલગ અલગ ટ્રેક પર અંદાજે અઠ્યાવીસ કિલોમીટરનું અંતર કાપ્યું અને તેમના ચંદ્ર મોડ્યુલની બહાર સત્તર કલાકથી વધુ સમય પસાર કર્યો સાત ઓગસ્ટના રોજ આ ટીમ પૃથ્વી પર પાછી ફળી હતી તમને એ જાણીને નવાઈ લાગશે કે મૂન રોવરનો કોન્સેપ્ટ એપોલો મિશનના વર્ષો પહેલા આવ્યો હતો હકીકતમાં 1952 થી 1954 માં વેર્નહાર્ડ વોન બ્રોન અને તેમની ટીમે કોલિયર્સ નામના વીકલી મેગેઝિનની સિરીઝમાં મેન વિલ કોન્કર સ્પેસ સુન પ્રકાશિત કર્યું હતું જેમાં ચંદ્રની સપાટી પર છ સપ્તાહના પ્રવાસનું વર્ણન કરવામાં આવ્યું હતું અને એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન પુરવઠો લઈ જવા માટે દસ ટન નું ટ્રેક્ટર ટ્રેલર ને પણ તેમાં સામેલ કરવામાં આવ્યું હતું ડેવિડ સ્કોટ શું કહે છે આ વિશે તેની વાત કરીએ તો એપોલો ફિફ્ટીન મિશનમાંથી પરત ફર્યા બાદ સ્કોટ અને તેની ટીમ ના કામની વિશ્વભરમાં પ્રશંસા કરવામાં આવી હતી ડેવિડ રેન્ડોલ્ફ સ્કોટે જુદા જુદા મિશનમાં અવકાશમાં પાંચસો કલાક અને ચોપન મિનિટ વિતાવી છે જે લગભગ બાવીસ દિવસના બરાબર છે આજે તેઓ વર્ષના છે અને અવકાશ સંબંધિત વસ્તુઓ પ્રત્યે પણ એટલા જ ઉત્સાહી છે તેઓ એ પાંચ લોકોમાં સામેલ છે જેમને યુનિવર્સિટી પ્રેસિડેન્શિયલ ગ્લોબલ સિટીઝન એવોર્ડ મળ્યો છે જે તેમને તાજેતરમાં જ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમણે મીડિયાને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે રોવર્ડ વિના અમે ક્યારેય ત્યાં પહોંચી શક્યા ન હોત રોવર ખૂબ જ ફ્લેક્સિબલ હતું અને તેને ચલાવવું સરળ હતું જો તે ફસાઈ જાય તો તેને ઉંચકવું અને વાળવું પણ ખૂબ સરળ હતું ત્યારબાદ વાત કરીએ કાર દ્વારા ચંદ્ર પર જવાની તો ખગોળશાસ્ત્રી ફ્રેડ હોયલે એકવાર કહ્યું હતું કે જો તમે પંચાણું કિલોમીટર પ્રતિ કલાક એટલે કે સાહીઠ માઇલ પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી શકો છો તો તેને અવકાશમાં જવા માટે માત્ર એક કલાક લાગશે જો કે ચંદ્ર સુધી પહોંચવામાં થોડો વધુ સમય લાગશે કારણ કે ચારસો હજાર કિલોમીટર બસો પચાસ હજાર મીલ દૂર છે જે પૃથ્વીની પરીધ કરતા લગભગ દસ ગણું વધુ છે એટલે કે આ સમગ્ર વિશ્વમાં જે પૃથ્વીની પરીધ કરતા લગભગ દસ ગણું વધુ છે એટલે કે આમાં સમગ્ર વિશ્વમાં દસ વખત ડ્રાઈવિંગ કરવા જેટલો સમય લાગશે કુલ મળીને તમને આ અંતર કાપવામાં લગભગ છ મહિનાનો સમય લાગશે જો કે આ માત્ર તુલનાત્મક આંકડા છે અને તે બિલકુલ શક્ય નથી આમ આ રીતે વર્ષો પહેલા ચંદ્ર પર કાર ચલાવવામાં આવી હતી